ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. વડાપાઉંનું નામ પડે એટલે તરત જ મુંબઈ યાદ આવે. વડાપાઉં મુંબઈની ઓળખ બની ગયું છે અને કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વગર નાનાથી લઈને મોટા દરેક પ્રકારની વ્યક્તિઓ વડાપાઉંનો આનંદ એકસાથે લે છે. અને મુંબઈના વડાપાઉં ટેસ્ટમાં એટલા બધા સરસ હોય છે કે તમે જો એક વખત ચાખ્યા હોય તો તેનો ટેસ્ટ આપણને લાઈફ ટાઈમ યાદ રહી જાય એટલો સરસ હોય છે. તો આજે આપણે ઓરિજિનલ મુંબઈના વડાપાઉં અને લસણની સૂકી ચટણીની રેસીપી જોઈશું. મુંબઈ વડાપાઉંનો ટેસ્ટ એટલો બધો સરસ હોય છે કે લાઈફમાં એક જ વાર ખાધા હોય તો પણ એ ટેસ્ટ લાઈફ ટાઈમ યાદ રહી જાય એટલો એનો સરસ ફ્લેવર હોય છે. અને આ ફ્લેવર તમને મુંબઈની બહાર ક્યાંય પણ ટેસ્ટ કરવા નહીં મળે. એના માટે મેઇન ડ્રાય ગાર્લિક ચટણી છે. તો આપણે પહેલાં આ સૂકી લસણની ચટણીની રેસીપી જોઈશું. તો એક નાના પેનમાં એક ચમચી જેટલું તેલ સ્લો ગેસ પર ગરમ કરવું. આ ચટણીના બધા મસાલા સાતડતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, આંચ એકદમ ધીમી રાખવાની છે ગેસની. 15 કળી જેટલું લસણ અને એક ટુકડો આદુ સ્લો ગેસ પર 30 સેકન્ડ જેવું સાતડવાનું છે. ફક્ત 1.5 મિનિટ જેવો ટાઈમ લાગશે આને સંતળાતા. અને આ રીતે કન્ટિન્યુ એને ચલાવતા રહેવું. એક ટેબલસ્પૂન શેકેલા તલ અને 2 ટેબલસ્પૂન ખારી શીંગ લીધી છે અને 2 ટેબલસ્પૂન ફ્રેશ કોપરું લીધું છે, ફ્રેશ કોકોનટ. તમે ડ્રાય કોકોનટ પણ લઈ શકો. તો 1.5 મિનિટ લસણ આદું સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આ 2 ટેબલસ્પૂન જેટલું કોપરું નાખી દેવું. લીલું કોપરું યુઝ કર્યું છે મેં. અને સ્લો ગેસ પર આને ફક્ત 15-20 સેકન્ડ સાતડવાનું છે અને કન્ટિન્યુ ચલાવતા રહેવું, કેમ કે આપણે આમાં તેલ એકદમ ઓછું લીધું છે જેથી કરીને મસાલા નીચે બેસી ના જાય. હવે ગેસ બંધ કરીને બીજા બધા મસાલા એડ કરવા. તો 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું, 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા, 2 ટેબલસ્પૂન શીંગદાણા અને 1 ટેબલસ્પૂન તલ લેવાના છે શેકેલા. આ બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવું. ત્યારબાદ ગેસ ફરીથી ચાલુ કરીને એકદમ ધીમો રાખીને આ બધું ફરીથી 30 સેકન્ડ જેવા ટાઈમ સુધી સાંતળવાનું છે. આ રીતે શેકવાનું છે. 1.5 મિનિટ જેવું સાંતળવામાં ટાઈમ લાગશે આને. મસાલાનો અરોમા એકદમ સરસ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો. આ રીતે શેકવાથી મસાલાનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ વધી જાય છે. હવે ગેસ બંધ કરીને એક સાઈડ એને ઠંડુ કરવા મૂકી દેશું. મીનવાઇલ મેં 1/4 કિલો જેટલા બટાટા લીધા છે બાફેલા, એને મેશ કરી લઈએ. હવે આ મિક્સર ચટણીનું ઠંડુ થઈ ગયું છે તો આપણે એને એક મિક્સર જારમાં લઈને સરસ રીતે ક્રશ કરી લેવું. ક્રશ થઈ ગયા બાદ તેમાં આપણે ડ્રાય મસાલા કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ, 1/2 પિંચ હિંગ, 2 ટેબલસ્પૂન ધનિયા જીરા પાવડર અને 4 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે. આ ચટણી 10-12 વ્યક્તિને સૌ થાય એટલી બનશે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું. સોલ્ટ એડ કર્યા બાદ આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું અને ડ્રાય ચટણી આપણી આ રીતે રેડી થઈ ગઈ છે હવે. અને કાશ્મીરી લાલ મરચું જ લેવું જેથી ચટણીનો ફ્લેવર અને કલર બંને સરસ આવે.
તો મુંબઈ ફેમસ ડ્રાય ગાર્લિક ચટણી વડાપાવની તૈયાર છે. સાથે જ મેં પાઉ પણ ઘરે જ બનાવ્યા છે, તો એક સાઈડ પાઉં પણ આપણે બેક કરવા મૂકી દઈએ. અને પાઉની રેસીપી મેં ચેનલ પર પહેલાં બતાવી છે, આની પહેલાં નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે. તો સાથે પાઉ પણ રેડી છે અને પાઉ તમે 10-15 મિનિટ ઠંડા પડે એટલે તરત જ ખાવાના ઉપયોગમાં લઈ શકો, એને કોઈ વધારે રેસ્ટ આપવાની જરૂર નથી. હવે બટાટા વડામાં નાખવા માટે 10 કળી લસણ, 7-8 તીખા લીલા મરચાં અને 5-6 લીમડાના પાન આ રીતે અધકચરું ક્રશ કરી લેવું આદુ સાથે. અને હવે ફરીથી એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવું અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે. સ્લો ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન અડદની દાળ વઘારમાં નાખવું અને સ્લો ગેસ પર એને અડદની દાળ બ્રાઉન થાય ત્યાં સુધી રાખવું. આ વઘાર મેઇન છે અડદની દાળ, આખા ધાણા અને લીમડો, આદુ મરચાં, લસણ. આના વગર આ વડામાં ટેસ્ટ નહીં આવે. જો તમે લસણ ના ખાતા હો તો લસણની જગ્યાએ આદુનું પ્રમાણ વધારી દેવું. 1/2 ચમચી જેટલું આખું જીરું ગેસ બંધ કરીને નાખવું અને આખા ધાણા અધકચરા વાટેલા 1 ચમચી જેટલા એડ કરવા, સાથે 1 ચપટી હિંગ અને 1 ચપટી હળદર, 5-6 લીમડાના પાન અને ગેસ બંધ જ છે કેમ કે તેલ ગરમ છે એકદમ. હવે આદુ મરચાં લસણની લીમડાની પેસ્ટ જે છે એ આમાં એડ કરી દેશું. સરસ રીતે મિક્સ કરીને ફરીથી ગેસ ચાલુ કરીને તેને ફક્ત 15-20 સેકન્ડ જ સાંતળવાનું છે સ્લો ગેસ પર. આપણે આ મસાલાને બહુ કૂક નથી કરવાના, ફક્ત એનો ફ્લેવર એકદમ આવવા લાગે, એનો ટેસ્ટ અને સ્મેલ વધી જાય એના માટે જ આ સાંતળવાનું છે અને એ પણ એકદમ જ 15-20 સેકન્ડ જેટલા જ ટાઈમ માટે. તો સરસ થઈ ગયો છે મસાલો રેડી. હવે આપણે એને આ બાફેલા બટાટાના માવામાં એડ કરી દેશું અને 1 ચપટી હળદર નાખવાથી બટાટા વડાના મસાલાનો લેમન યલો કલર એકદમ સરસ આવશે. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરવો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. આમાં કોઈ પણ પ્રકારની ખટાશ, ગળપણ કે ગરમ મસાલો નથી હોતો તો એ નહીં નાખવાનું. 15-20 જેટલા ફુદીનાના પાન બારીક ચોપ કરીને એડ કરવા, આ મેઇન મસાલો છે આની અંદર. અને 1/2 કપ જેટલી કોથમીર બારીક ચોપ કરેલી એડ કરવી, આખા ધાણા, અડદની દાળ, લસણ અને ફુદીનો, આ મેઇન છે મસાલો મુંબઈના વડાપાઉંનો. જો તમે લસણ ના ખાતા હો તો એમાં આદુ થોડું વધારે એડ કરી દેવું અને ફુદીનાના પાન 2-4 વધારે એડ કરવા, તો એનો ફ્લેવર એકદમ સરસ આવશે. સેમ ચટણીમાં પણ જો તમે લસણ ના ખાતા હો તો આદુ વધારે એડ કરવું લસણની જગ્યાએ. હવે આપણે તમારે જેવા જોઈએ એવા નાના મોટા આના આ રીતે બોલ્સ વાળી લેવા. સાથે જ એક બાજુ 2 કપ જેટલું ચણાના લોટનું ખીરું બનાવીશું. ખીરું મીડિયમ પાતળું રાખવાનું છે, નહીં બહુ જાડું કે નહીં બહુ પતલું એ રીતનું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું એડ કરી દેવું ખીરામાં. એક સાઈડ આપણે પાઉંને પણ આ રીતે વચ્ચે કટ આપી દઈએ. સાથે તેલ પણ એક બાજુ ગરમ કરવા મૂકી દીધું છે મેં. હવે 1 કપ જેટલું ખીરું હોય તો એમાં 1 ચપટી જેટલો સોડા એડ કરવો. આ ખીરામાં ફક્ત 1 ચપટી સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું જ નાખવાનું છે, બીજા કોઈ પણ પ્રકારના મસાલા નથી નાખવાના. હવે તેમાં આ બટાટાના વડાને ડીપ કરીને આપણે ફ્રાય કરીશું મીડિયમ ગેસ પર. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, મીડિયમ ટુ સ્લો, એટલે વડા એકદમ બ્રાઉન પણ ના થઈ જાય અને સરસ એના યલોઇશ વ્હાઇટ કલર આવે.
સાથે તમને જો મમરી વધારે ભાવતી હોય વડાપાઉંમાં તો થોડી મમરી પણ સાથે પાડી દેવી આમાં લોટની. આ વડાને તળવામાં વધારે સમય નથી લાગતો, 1 થી 1.5 મિનિટમાં વડા તળાઈ જાય છે. તો એક બાજુ સરસ થઈ જાય એટલે પલટાવીને સ્લો ટુ મીડિયમ ગેસ પર ફ્રાય થવા દેવું. તો વડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢી લેશું અને બેટરમાં ચપટી સોડા નાખ્યો હોવાથી વડાનું ઉપરનું જે ચણાના લોટનું પડ છે એકદમ સરસ જાળીવાળું પડશે. તો તૈયાર છે મુંબઈના સ્પેશિયલ બટાટા વડા, વડાપાઉંના, જેનો કલર પણ એકદમ સરસ લેમન યલો જેવો કલર, ગ્રીનિશ કલર હોય છે. હવે આમાં ગ્રીન ચટણી, ખજૂર ગોળા આંબલીની મીઠી ચટણી, આ બંને ચટણીની રેસીપી મેં ચેનલ પર પહેલાં શેર કરેલી છે. આ રીતે ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ તમે લગાવી શકો. અને લસણની ચટણી એમાં 1 ટીસ્પૂન જેટલી નાખવી. અને આ રીતે પાઉને પ્રેસ કરી લેવું જેથી ચટણી બંને સાઈડ સરસ રીતે લાગી જાય. અને વડા મૂકીને સાથે તમે મરચાં ભાવતા હોય તો મરચાં તળીને ચટણી સાથે વડાપાઉ સર્વ કરવા. વરસાદ પડે અને બટેટાવડા અને વડાપાઉં ન ખાઈએ એવું તો બને જ નહીં. અને મુંબઈમાં તો ખાસ કરીને વરસાદ પડે એટલે તરત જ વડાપાઉં ખાવા માટે બધા બહાર નીકળી પડે છે અને લાંબી લાઇનોમાં વરસતા વરસાદમાં ઊભા રહીને પણ વડાપાઉં ખાવાનો આનંદ લે છે. અત્યારે આ વડાપાઉંની અને ચટણીની સુગંધ જોરદાર આવી રહી છે અને ટેસ્ટમાં એકદમ ચટાકેદાર બન્યા છે. આજે મેં તમારી સાથે મુંબઈના મોસ્ટ ફેવરિટ વડાપાઉં અને તેની સાથે મળતી લસણની સૂકી ચટણીની રેસીપી શેર કરી અને એ પણ ઓરિજિનલ રીત સાથે અને ઓરિજિનલ સ્વાદ સાથે. તો તમે પણ આ રીતે એક વખત રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવી બની છે. તમારામાંથી વડાપાઉં કોને કોને ખૂબ જ ભાવે છે તે લોકો પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.